डॉक्टर नर्मद साहित्य सभा અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપણે વખતો વખત ચઢઈ મુસાયરાનું આયોજન કરીએ છીએ. આ વખતે આપણે ડૉક્ટર મુકુલ ચોકસી, ડૉક્ટર રઈશ મનિયાર, હરિન્દ્ર દવે અને ગલી ચાચાની ગઝલ પંક્તિઓ આપી હતી અને એમાંથી આપણે ગઝલ લખવાની હતી. દોસ્તો, આજે બકુલેશ દેસાઈની વર્ષગાંઠ છે. પહેલાં આપણે તાળીઓના ગરબાથી વધાવીએ. એને વિનંતી કરીએ કે ઉપર આવો, બેસો, પ્રમુખ સ્થાન શોભાવો. આપણે અહી કોઈને કોઈ ગઝલકારો દ્વારા સંચાલન સોંપતા હોય છે. આજે આપણે પ્રજ્ઞા વસીને કહીએ કે તમે અહીં આવો અને આ તરહી મુસાયરાનું સંચાલન કરો. હા, બંનેને આવકારું છું. બંને દોસ્તો છે. બકુલેશ દેસાઈ ની વર્ષગાંઠ. બકુલેશ કેટલા માં બેઠું? 67 માં બેઠું. સાચો કે સંચાલન કરે પ્રજ્ઞા વસી. નમસ્કાર. કપરું કામ સોંપેલું છે અને અચાનક સોંપે છે જનકભાઈ, એટલે કોઈ તૈયારી નથી. પણ આપણે સરસ મજાની આ રવિવારની સવારે મળ્યા છીએ ભેગા તરહી મુશાયરા માટે. અને ખાસ આનંદ અને ગૌરવની વાત એ છે કે આ એક એવું શહેર છે આપણું કે જ્યાં આપણને સાહિત્ય સંગમ અને સંકુલ જેવું સ્થાન મળેલું છે કે જ્યાં આપણે આપણામાં રહેલી શક્તિ, લેખન શક્તિ, આપણી વૈચારિક શક્તિને અહીં આપણે પ્રગટ કરી શકીએ છીએ. એટલે આ એક કેટલું પવિત્ર સ્થળ છે આ. અને નાનું બાપા અને જનકભાઈની જે મહેનત છે તો એને તો એ ક્યારેય નહીં ભૂલાશે. કારણ કે એવો મોટો સાહિત્યનો ભેખ એમણે લીધેલો છે અને ખરા અર્થમાં એવું સાર્થક કરી રહ્યા છે. હું વધારે નહીં બોલીશ, પણ જનકભાઈએ પેપરની અંદર આપેલી ચાર પંક્તિઓ જે છે મુકુલભાઈ ચોકસીની, એક છે કે ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું. બીજી એક પંક્તિ છે રઈશભાઈ મનિયારની કે જે વ્યથાને અડકે નહીં તે કલા અધૂરી છે. ત્રીજી પંક્તિ છે હરિન્દ્ર દવેની કે હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે. ચોથી પંક્તિ છે ગનીભાઈ દહીવાળાની કે કોઈ પાપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. ખૂબ સરસ ચારે ચાર પંક્તિઓ છે. અને ખાસ તો થોડાક એ જે છંદ છે એમાં આપણે ખાસ લખતા નથી હોતા, કારણ કે આપણે તો રમલમાં જ રમ્યા કરીએ છીએ કાયમ મોટે ભાગે. તો આ એક બહુ સરસ ઉપક્રમ છે. તો આપણે હવે તરહી મુશાયરો શરૂ કરીએ છીએ. અને ખાસ તો શરૂઆત કરું છું મારા ગુરુ શ્રી બકુલેશભાઈ દેસાઈની વર્ષગાંઠ છે એટલે હું એમને પ્રણામ પાઠવું છું અને શરૂઆત કરું છું. તો હું શરૂઆતમાં બોલાવીશ ડોક્ટર વિનોદભાઈ નોટિસવાળાને. વિનંતી છે કે એ પોતાની ગઝલ રજૂ કરે. મરહુમ સાહેબ જેના કની દહીવાલાની પંક્તિ કોઈ પાપણ ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું એના પર રચેલી મારી રચના તરન્નુમમાં પ્રેસ કરીશ. સખી આપની નજરના મહિમા ડૂબી ગયો છું, સખી આપની નજરના મહિમા ડૂબી ગયો છું અને યાદમાં તમારી
खुद ने भूली गयो छूं सखी आपनी नजर में रड़वा गयो चमन में बेगड़ी फकत मिलन नी रड़वा गयो चमन जगने थयूं के जाने खुशबू लूटी गयो छूं सखी आपनी नजर ना सुखा समय नरण मां हमने मड़ियू न कोई सुखा समय नरण दगता मुकी गयो छूं सखी आपनी नजर ना तरसू छता पयाली लबनी मड़ी नहीं तो तरसू छता पयाली लबनी मुझ आँख थी वहेलो अवसाद पी गयो छूं सखी आपनी नजर ना उल्फत भरी नजर थी तड़खो जरी गयो ने उल्फत भरी नजर थी तड़खो जरी गयो ने उर्मिल बनी इसकना दव मा खुदी गयो छूं सखी आपनी नजर में મને એવું લાગે છે કે જો આપણે લવ કેવા જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ બીજો કોઈ પર્યાય યુઝ થાય તો મને લાગે છે કે વધારે સારું રહે. હવે હું મુકુલભાઈ પેટ્રોલવાળાને વિનંતી કરીશ કે એઓ અમને રચના રજૂ કરે. શ્રી મુકુલભાઈ પેટ્રોલવાળા ડૉક્ટર છે, આપણે બધા જ એમને ઓળખીએ છીએ. સેમ લાઇન્સ પર હું પણ કહેવાનું છું. એને ચાહું બહુ હું દિલમાં, એને ચાહું બહુ હું દિલમાં રહી ચૂપ કહી ગયો છું. એને ચાહું બહુ હું દિલમાં રહી ચૂપ કહી ગયો છું. કોઈ પાંપણો ડળ્યા ત્યાં ઝૂકી ઝૂકી ગયો છું. એ અનંત ઊંડી આંખો, એ અનંત ઊંડી આંખો હું ડૂબી ડૂબી ગયો છું. છે સુગંધ એની શ્વાસે જે ભરી તરી ગયો છું. છે સુગંધ એની શ્વાસે જે ભરી તરી ગયો છું. તે ત્વચા નરમ મુલાયમ હું સરી સરી ગયો છું. તે ત્વચા નરમ મુલાયમ હું સરી સરી ગયો છું. સુરાસમ શૃંગાર એનો પી નયન ભરી ગયો છું. સુરાસમ શૃંગાર એનો પી નયન ભરી ગયો છું. મધુરો અવાજ પ્રેરે હું કવિ બની ગયો છું. મધુરો અવાજ પ્રેરે હું કવિ બની ગયો છું. સુણી ઝાંઝરોની સરગમ ને ગઝલ રચી ગયો છું. સુણી ઝાંઝરોની સરગમ ને ગઝલ રચી ગયો છું. જરા ફરકે કેશ એના ને ઉડી ઉડી ગયો છું. જરા ફરકે કેશ એના ને ઉડી ઉડી ગયો છું. એ અધર મધુર રસીલા હું ચુમી ચુમી ગયો છું. એ અધર મધુર રસીલા હું ચુમી ચુમી ગયો છું. છેલ્લો છે. હવે ધ્યાન બસ એ રમણી, હવે ધ્યાન બસ એ રમણી હું બધું ભૂલી ગયો છું.
હવે ધ્યાન બસ એ રમણી હવે ધ્યાન બસ એ રમણી હું બધું ભૂલી ગયો છું રૂડું શમણું કેવું જોયું રે ફરી ઉઠી ગયો છું રૂડું શમણું કેવું જોયું રે ફરી ઉઠી ગયો છું અને કઈ કઈ લાવ્યા ગઝલ ની અંદર આજે આ ડોક્ટર નથી આ તો આમ કવિ છે ખરેખર પ્રિય સાથે ની વાતચીત જેને કહેવાય તે ખરા અર્થમાં લાવ્યા હા જી અને ખૂબ સરસ રચના વિરાજ દેસાઈ મેં વિનંતી કે પધારે અને પોતાની કૃતિ રજૂ કરે હા લખું ડોક્ટર રઈશ મણિયારની પંક્તિ પરથી ગઝલ રજૂ કરું છું ડાળને ન ઝુલાવે ડાળને ન ઝુલાવે તે હવા અધૂરી છે જે વ્યથાને અડકે નહીં તે કલા અધૂરી છે ડાળને ન ઝુલાવે તે હવા અધૂરી છે જે વ્યથાને અડકે નહીં તે કલા અધૂરી છે તે ખતમ કરી ત્યાંથી તો હજુ શરૂ થઈ છે તે ખતમ કરી ત્યાંથી તો હજુ શરૂ થઈ છે હું કહું છું સત્પણની આ કથા અધૂરી છે તું ભલે ફરજમાં તો કઈ કસર ન છોડે તું ભલે ફરજમાં તો કઈ કસર ન છોડે પણ લાગણી વિનાની હો તો વફા અધૂરી છે આંખને ભલે તે ભીની કરી શકે થોડી આંખને ભલે તે ભીની કરી શકે થોડી હૈયું ના પલાળે જે તે વ્યથા અધૂરી છે પાંખને પસારીને છેલ્લો શેર છે કદાચ કોઈ પંખી માટે કોઈ વ્યક્તિ માટે કોઈના પણ માટે પાંખને પસારીને કેમ તું સતત ઉડે પાંખને પસારીને કેમ તું સતત ઉડે બાથમાં ગગન ભરવાની રજા અધૂરી છે વિરાજ દેસાઈ નર્મદ સાહિત્ય સભામાં પણ આવે છે અને રચનાઓ રજૂ કરે છે આમ શીખી રહ્યા છે પણ એમની છંદ ઉપરની હટોતી સારી છે બકુલેશભાઈ કઈ કેવું છંદની અંદર એના માપ પ્રમાણે ઘણીવાર પંક્તિ ન હોય અને એને છૂટ લીધેલી કહેવાય પણ એ છૂટનો સવાલ એવો છે કે વાછૂટ થઈ જાય એટલે મારા નમ્ર વિચારો છે હું પછી પાછળથી જરાક રજૂ કરીશ કારણ કે મારા છંદની અંદર પણ ઘણીવાર ભૂલો હોય છે અને જે આ ગઝલ રજૂ કરીશ તો એની અંદર પણ હશે પણ એ એક ચર્ચાનો વિષય છે અને સજ્જતાનો પણ વિષય છે અને હવે હું જિજ્ઞાસા ઓઝાને વિનંતી કરીશ પોતાની રચના રજૂ કરે સુપ્રભાત આજે હું સુરતમાં કદાચ પહેલી વખત મારી આ રચના રજૂ કરું છું બરોડામાં હું જતી હતી સાહિત્ય સંગમમાં ગુજરાતી આમ તો મારો વિષય નથી છતાં પણ થોડા ઘણા પ્રયત્નો કર્યા છે એક્સપર્ટ લોકો કંઈ કોમેન્ટ આપશે તો આવકાર્ય છે કવિ શ્રી હરીન્દ્ર દવેની પંક્તિને આજે હું આગળ વધારીશ હવા ફરી ઉદાસ છે ચમન ફરી ઉદાસ છે ને તોય યંત્ર માનવીનો ધબકે જોવને શ્વાસ છે બધી ચીજ આસપાસ છે સ્નેહી વિના પ્રવાસ છે ને તોય યંત્ર માનવીને જિંદગીનો આભાસ છે લાગણી સૂકી ડાંસ છે ઉર્મા સદા અમાસ છે ને તોય યંત્ર માનવીને અર્થ ત્યાં ઉજાસ છે બે ચાર શેર લઈને આવ્યા છે પણ લખતા રહેશે તો માનું છું કે 100% લખાશે તમારાથી લક્ષ્મી ડોગરિયા રાજકોટ જનકભાઈ એમનું પઠન કરશે લક્ષ્મી ડોબરિયાની રચના ફેસબુક પર અને આપણે બધું આપતા હોય છે અને એમાં ઈમેલ દ્વારા પણ મંગાવતા હોય છે તો લક્ષ્મી ડોબરિયા રાજકોટની આ ગઝલ આવી છે સન્માન થઈ રહ્યું છે જન્મોની આ તરસનું
સન્માન થઈ રહ્યું છે જન્મોની આ તરસનું, સહિયારું થઈ ગયું છે હોવું અરસપરસનું. સન્માન થઈ રહ્યું છે જન્મોની આ તરસનું, સહિયારું થઈ ગયું છે હોવું આ અરસપરસનું. આપે છે જાગવાની સરખી જ તક ને એથી, આપે છે જાગવાની સરખી જ તક ને એથી, રાખ્યું છે સ્થાન સરખું મેં તેજ ને તમસનું. બહુ સરસ શેર છે. આપે છે જાગવાની સરખી જ તક ને એથી, રાખ્યું છે સ્થાન સરખું મેં તેજ ને તમસનું. મારો મને પરિચય સહેજે થયો તો જ્યારે, મારો મને પરિચય સહેજે થયો તો જ્યારે, રહેવાનું ઋણ કાયમ વાસંતી એ વરસનું. આ જાત ઓગળી તો હોવાનો અર્થ જાણ્યો, આ જાત ઓગળી તો હોવાનો અર્થ જાણ્યો, ને મૂલ્ય થયું સવાયું બસ પ્રેમની જણસનું. મારા સિવાય બીજું પ્રતિબિંબ કાં જીલાયું, મારા સિવાય બીજું પ્રતિબિંબ કાં જીલાયું, શું આઈનાને વળગણ છે આપના દર્શનનું. મારા સિવાય બીજું પ્રતિબિંબ કાં જીલાયું, શું આઈનાને વળગણ છે આપના દર્શનનું. એના સુધી જવાનો અંતે ઉપાય શોધ્યો, એના સુધી જવાનો અંતે ઉપાય શોધ્યો, ને કાવ્ય આ લખાયું એને જ ગમતા રસનું. એના સુધી જવાનો અંતે ઉપાય શોધ્યો, ને કાવ્ય આ લખાયું એને જ ગમતા રસનું. સન્માન થઈ રહ્યું છે જન્મોની આ તરસનું, સહિયારું થઈ ગયું છે હોવું અરસપરસનું. કવિ શ્રી હરીન્દ્રભાઈ દવે ની પંક્તિ કે હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, એ પંક્તિ પરથી મારી ગઝલ રજૂ કરું છું. ન આવતું નજર કશું છતાંય આસપાસ છે, ન આવતું કશું નજર છતાંય આસપાસ છે, હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, ને લગર વગર મળ્યું જીવન, મળ્યું છે મન અલાયદું. લગર વગર મળ્યું જીવન, મળ્યું છે મન અલાયદું, રહ્યા ભલે ફકીર થઈ સ્વજન છતાંય પાસ છે, ને અદલ બદલ કરી શકાય ચીજ સૌ સમાંતરે, અદલ બદલ કરી શકાય ચીજ સૌ સમાંતરે, ફકત નસીબ ના મળે ન લઈ શકાય શ્વાસ છે, ને નથી અધર ખુલ્યા છતાંય બોલતા રહ્યા અમે, નથી અધર ખુલ્યા છતાંય બોલતા રહ્યા અમે, સુણી ભલે શકો ન તોય આંખનો પ્રયાસ છે, ને નથી કશી એ ઝંખના, નથી કશી તલપ હવે, નથી કશી એ ઝંખના, નથી કશી તલપ હવે, અમે દશે દિશા ઉપર સતત કર્યો પ્રવાસ છે, ને સવાર સૂરજ ઉગ્યો સવાર થઈ, સૂરજ ઉગ્યો સવાર થઈ, ઉઘાડ દ્વાર તું હવે, સૂરજ ઉગ્યો સવાર થઈ, ઉઘાડ દ્વાર તું હવે, નજર વળે નજર પડે પછી બનાવ ખાસ છે, ન આવતું કશું નજર છતાંય આસપાસ છે, હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે. આ ગઝલના છંદને લક્ષમાં રાખીને રજૂ કરેલી ગઝલ છે. ભાઈ વર્ષોથી ગઝલો લખે છે. હિન્દુ મિલન મંદિરની અંદર જ્યારે ગણેશોત્સવ વખતે મુશાયરાઓ થતા હતા નિયમિતપણે, તો એની અંદર પણ એ રજૂ કરતા હતા. અને એ રવિ મિલન રવિવારની બેઠકની અંદર પણ એ ઘણીવાર આવ્યા છે.
એમનો એક કાવ્ય સંગ્રહ હવે ડ્યુ છે એમ કહેવાય, કારણ કે ઘણા વખતથી લખે છે અને સંગ્રસ્થ અથવા તો ગ્રંથસ્થ એ કવિતાઓ હોય તો એ આવકાર્ય છે. છંદની અંદર અમુક જગ્યાએ તકલીફ પડી છે, જરા જોઈ લેવું અથવા તો આપણા જાણીતા કવિઓને એ બતાવી દેવું. અગાઉ જે એક ગઝલ હતી એમાં ગમતા રસનું એવા પ્રકારની પદાવલી હતી, એટલે છંદની અંદર એ બેઠી હોય પણ રસ આપણને ગમે કે રસ આપણને ભાવે, કે એટલે એ જે પદ વિન્યાસ છે અને અર્થોની બાબતમાં એ આપણે ખાસ તો કવિ પોતે જ જાગ્રત રહે તો એ રીતે એ વિચારી શકે. અને હવે ભરતભાઈ રંગાણી ને વિનંતી કે પોતાની રચના રજૂ કરે. નમસ્કાર. હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, ભર્યું ભર્યું બધું ચોપટ થઈ જવાનો ભાસ છે, ભર્યું ભર્યું બધું ચોપટ થઈ જવાનો ભાસ છે. ને કદાપી ના હણે એ નિજ બાળને ઘડી ઘડી, કદાપી ના હણે એ નિજ બાળને ઘડી ઘડી, જરૂર ક્યાંક પ્રેતનો પ્રભાવ આસપાસ છે. અને સતત રડે છે આંખ આજ કાળમીંડ બાપની, સતત રડે છે આંખ આજ કાળમીંડ બાપની, છે આજ છે આજ દીકરી વિદાયનો પ્રસંગ ખાસ છે. અને ત્રિલોકનો ધણી છે એ, ત્રિલોકનો ધણી છે એ, નથી ભિક્ષા એ માંગતો, છતાં નવાઈ એ છે કે નિજી ભગતનો દાસ છે. હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, ભર્યું ભર્યું બધું ચોપટ થઈ જવાનો ભાસ છે. થેન્ક યુ. વિપુલભાઈ માંગરોલિયાને બોલાવીએ આપણે, પોતાની રચના રજૂ કરે અને જે પંક્તિ પરથી તમે રજૂ કરો છો તે છંદ પણ જરા બોલજો એટલે ખ્યાલ આવે. બરાબર. મારી આ પ્રથમ જ ગઝલ છે અને પ્રથમ પ્રયાસ છે. રહીશભાઈની પંક્તિ પર રજૂ કરું છું. મિત્રતા પીછાણે ના તો મજા અધૂરી છે, મિત્રતા પીછાણે ના તો મજા અધૂરી છે, જાણતા દબો આપે તો સજા અધૂરી છે. કાઢતો રહ્યો હું આ દિલ તણા બળા પાઓ, કાઢતો રહ્યો હું આ દિલ તણા બળા પાઓ, તે ન સાંભળી જે મારી વ્યથા અધૂરી છે. પાપના લઈને થોથા ન આવ હેમાળે, પાપના લઈને થોથા ન આવ હેમાળે, હાડ ગાળતી તારી સાધના અધૂરી છે. મસ્તકો નમાવે જો દુશ્મનો શરમ સાથે, મસ્તકો નમાવે જો દુશ્મનો શરમ સાથે, ઘા કરે નિહત્થાને શત્રુતા અધૂરી છે. શોધ બે કરી આ માનવી તને બોલે, શોધ બે કરી આ માનવી તને બોલે, હે પ્રભુ ઉતારી છે તે કલા અધૂરી છે. પ્રથમ વો આપણી વચ્ચે છે. મારું એવું ચોક્કસપણે માનવું છે કે તરહી મુશાયરા આ રીતે થતા રહે તો ભલે પહેલા થોડું ખરું ખોટું થાય પણ અંતે ગાડી ટ્રેક પર ચોક્કસ જ આવી જાય છે. દિલના બળાપાની એમણે વાત કરી પણ ભાઈ દિલનો બળાપો સાંભળે છે કોણ દુનિયામાં? એ તો આપણે સાંભળવાનું. સ્વાગત છે નવા મિત્રોનું. ગઝલનો મિજાજ અને ગઝલમાં વપરાતા શબ્દો એ પણ એક પડકારરૂપ વિષય છે. હિન્દી ભાષાનું આપણા ઉપર જે આક્રમણ થાય છે એ અંગ્રેજી ભાષાના આક્રમણથી સહિત પણ ઓછું નથી. એટલે નિહત્થા એવો શબ્દ આપણે ગઝલની અંદર, આખી ગઝલની અંદર બીજા કોઈ એવા હિન્દી કે એવા શબ્દ ન હોય, કોઈ પ્રયોજન ન હોય અને એ શબ્દ આપણને ખૂંચે. પેલા નિજી, આગળ પણ પેલા ભાઈના એમાં નિજી શબ્દ આવ્યો તો એ નિજી શબ્દ પણ ગઝલની અંદરનો શબ્દ નથી. એટલે ગઝલ મૂળભૂત બોલચાલની ભાષામાં લખાતી હોય, એની અંદર કોઈ પણ પ્રયોજન વગર કોઈ પણ પદાવલી અથવા એનો પદક્રમ ન હોય.
એટલે વારંવાર સજ્જતા પ્રાપ્ત કરવા માટે કવિએ પોતે બરાબર પ્રયત્નશીલ રહેવું એમ મને લાગે છે. ગઝલ રજૂ કરે ભાવનાબેન વકીલના, એઓ ગદ્યમાં તો સરસ કામ કરે છે અને પદ્યમાં પણ કરે છે, કદાચ ગઝલ રજૂ કરવા આજે જ આવ્યા છે આઈ થિંક, પણ આવકારીએ છીએ ભાવનાબેનને આપણે. નમસ્કાર. ગઝલ સાહિત્યમાં મારા માટે બહુ અઘરો પ્રકાર છે, મહેનત કરું છું પણ બધી ખોટી ખોટી ગઝલો ઊભી થાય છે. આ અત્યારે પણ પ્રયત્ન કર્યો છે. હરીન્દ્ર દવેની પંક્તિ છે, લગા 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 લગા. હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, અહીં તહીં નજર કરી કળી કરે નિશ્વાસ છે. રહી રહી રડી રડી જ વાદળી, રડી રડી જ વાદળી, ગગન તણો વનવાસ છે. વરસી રહ્યું જ નીર એ ધરા તણો સહેવાસ છે. રડી રડી જ વાદળી, ગગન તણો વનવાસ છે. વરસી રહ્યું જ નીર એ ધરા તણો સહેવાસ છે. તું પાસ આવ કે તને, તું પાસ આવ કે તને કરવી જ વાત ખાસ છે. રગ રગમાં વહી રહ્યું મુજ લહુ બસ ઉદાસ છે. કહી જ વાત મેં તને, છેલ્લો શેર છે, કહી જ વાત મેં તને, મને તું જ બસ ખાસ છે. કહી જ વાત મેં તને, મને તું જ બસ ખાસ છે. નિભાવશે હંમેશા સાથ સનમ તણો વિશ્વાસ છે. હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ. ત્યારે એની પાસે ઘણા બધા છંદો હોય છે. પેલા મેનુ કાર્ડની અંદર અનેક જાતની અનેક વાનગીઓ હોય, પણ માણસ ઘણી બધી વાનગીઓ ન ખાઈ શકે. એટલે ઘણા લોકો એવું માને છે કે એક સાથે પાંચ સાત છંદોની સમજ આપી અથવા માપ બતાવી અને બધાએ ઘણા બધા છંદોની ઉપર પોતાની પ્રતિભાને કસવી જોઈએ. મને પોતાને એવું લાગ્યા કરે છે કે વૈવિધ્યની રીતે બરાબર છે, પણ કોઈ એક બે ભલે જાણીતા ચવાયેલા, બેને કહ્યું ને પેલા રમળમાં રમવાનું, પણ જે છંદની અંદર પોતાનું શ્રેષ્ઠ એ અધિકારપૂર્વક પ્રમાણમાં સારી રીતે એ રજૂ ન કરી શકે ત્યાં સુધી બીજા છંદ ઉપર ન જવું, એવું મારું નમ્ર મંતવ્ય છે. ચીનુ મોદી અથવા આપણે ત્યાં દિલીપ મોદી, એ આપણે જાણીએ છીએ કે બહુ મર્યાદિત છંદોની ઉપર કામ કરે છે, પણ એ છંદની અંદરની શક્યતાઓ, પોતાના મનમાં જે બધી વાત હોય, જે સંવેદનો હોય, એને એ વધારે અસરકારક રીતે પ્રયોગશીલતાની રીતે પણ એ નવું નવું કરી શકતા હોય. તો મારા નમ્ર મતે માણસે વધારે છંદો જાણવા એ એના ગઝલ સ્વાસ્થ્યને માટે ડોક્ટર રઈસ મણિયારની પંક્તિ પર છે, ગા લગા લગા લગા, ગા લગા લગા લગા. છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે. છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે. ના શકો તમે પામી પાત્રતા અધૂરી. છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે. ના શકો તમે પામી પાત્રતા અધૂરી છે. ને શેર છે, લાગણીને પ્રગટાવી રાખજો ગઝલ ભીતર. લાગણીને પ્રગટાવી રાખજો ગઝલ ભીતર. શબ્દની રમત રમતી યાતના અધૂરી છે. હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે, હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે. કેમ લાગતું આખી આ સભા અધૂરી છે. હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે, ને કેમ લાગતું આખી આ સભા અધૂરી છે. ને યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા,
યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા તોય જિંદગી ભરની વાર્તા અધૂરી છે. યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા તોય જિંદગી ભરની વાર્તા અધૂરી છે. ને ગઝલનો મક્તા છે કે ધ્યાનથી ગઝલ સમજો, ધ્યાનથી ગઝલ સમજો, પણ પ્રશાંત આખરમાં જે વ્યથાને અડકે નહીં તે કલા અધૂરી છે. છો ઉદાસ ભીતરની આ વ્યથા અધૂરી છે, ના શકો તમે પામી પાત્રતા અધૂરી છે. પ્રશાંતભાઈ પણ ઘણા સમયથી ગઝલો લખે છે. બેંગોલ સ્પોર્ટ્સમાં મેં એમને પહેલી વાર સાંભળેલા. હવે એમના છંદો પણ પાકા થઈ ગયા છે અને મને એવું લાગે છે કે એમની ઘણી બધી પંક્તિઓ એટલે કે શેરમાં પંચ આપણને દેખાય છે. તો લગે રહો પ્રશાંતભાઈ. અને હવે દિલીપભાઈ ઘાસવાળાને વિનંતી. બધા માને વાર્તા અધૂરી છે, અંતે અંત વિનાની આ કથા અધૂરી છે. અંતે અંત વિનાની આ કથા અધૂરી છે. ને પછીનો શેર છે કે આભ આ ફાટી પડ્યું જિંદગી રડી ઉઠી, આભ આ ફાટી પડ્યું જિંદગી રડી ઉઠી, પ્રાર્થના નમાજોની આ દુઆ અધૂરી છે, પ્રાર્થના નમાજોની આ દુઆ અધૂરી છે. પછીનો શેર છે કે પ્રેમથી કલમ ઉપાડી ગઝલ લખી લીધી, પ્રેમથી કલમ ઉપાડી ગઝલ લખી લીધી, શબ્દે કહ્યું આમાં તો પીડા અધૂરી છે, શબ્દે કહ્યું આમાં તો પીડા અધૂરી છે. અને છેલ્લો શેર છે કે શબ્દ માત્રની આ હેરાફેરી નથી દિલીપ, શબ્દ માત્રની આ હેરાફેરી નથી દિલીપ, જે વ્યથાને અડકે નહીં તે કલા અધૂરી છે. થેન્ક યુ. આપણી વચ્ચે રવિન્દ્રભાઈ નયનભાઈ ઉપસ્થિત છે અને અગાઉ પણ આવું સૂચન, આવા મતલબનું સૂચન થયેલું કે અત્રે રજૂ કરતા ગઝલકારોની ગઝલો અગાઉથી જો અહીંયા પહોંચે એવી વ્યવસ્થા થાય તો એ ને લીધે ગઝલની છંદની અંદર અથવા કોઈ બીજી ટેકનિકલ જો મુશ્કેલી હોય તો એની ચર્ચા વિચારના માર્ગદર્શનનો પણ લાભ મળે. એટલે કવિઓ અગાઉથી ગઝલો મોકલી આપે તો એ બાબતની અંદર કંઈક થઈ શકે એવું મને લાગે છે. મૂળ જે તરી પરમ મુશાયરાની પરંપરામાં તો બરાબર છે કે ઉસ્તાદ હોય અને એના બધા શાગીર્દ હોય અને છંદના પ્રભુત્વ માટે અથવા કોઈ એમ એનો બરાબર પ્રભાવ છે એને એનો એની ઉપર એને પ્રભુત્વ છે કે નહીં એ બધાને માટે એ તરત કરાવતા હોય છે સ્વાધ્યાય તરીકે. પણ આપણે જ્યારે હવે ઘણા દિવસો અગાઉથી આવી પંક્તિઓ અપાતી હોય તો એટલીસ્ટ કાર્યક્રમના બે ત્રણ દિવસ પહેલાં, બે દિવસ પહેલાં પણ જો એ આવે તો ખાસ કરીને નવા મિત્રોને એની અંદરથી વધારે જાણવાનું પડશે. ખૂબ સારી વાત કરી છે બકુલેશભાઈએ કે આપણે પઠન કરીએ પહેલાં આપણી રચના સિનિયર કવિઓ થોડી નજર નાખે અને થોડી ભૂલો કોઈ હોય તો એ આપણને બતાવે. હવે હું વિવેકભાઈ દવેને વિનંતી કરીશ કે એ પોતાની રચના રજૂ કરે. વિવેકભાઈ દવે આઈ થિંક પહેલી વાર જ એવો ગઝલ રજૂ કરવા મંચ પર આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ છે. ઓકે, આવકારીએ છીએ. અને ન્યૂઝપેપરમાં વાંચ્યું એટલે ચારે ચાર ગઝલકારોની પંક્તિ ઉપર ગઝલ લખી નાખી, પરંતુ હવે ડોક્ટર રહીશ મણિયાર સાહેબની ગઝલ રજૂ કરું છું જેમાં વ્યથા, સજા, સાધના અને કલાનો સમાવેશ થાય છે. જે વ્યથાને અડકે નહીં તે વ્યથા અધૂરી છે, જે વ્યથાને અડકે નહીં તે વ્યથા અધૂરી છે, જે દર્દને પકડે નહીં તે દવા અધૂરી છે. અધ્યાયો ગમે તેટલા હોય મર્મ હોવો જોઈએ, અધ્યાયો ગમે તેટલા હોય મર્મ હોવો જોઈએ,
જે મર્મતા મેળવે નહીં તે કથા અધૂરી છે. સીમિત પીડામાં અહેસાસ ક્યાંથી થાય દર્દનો? સીમિત પીડામાં અહેસાસ ક્યાંથી થાય દર્દનો? જે ગુનાહને ચિતરે નહીં તે સજા અધૂરી છે. કોઈને પામીને ખોવું એ ઘણું જ મુશ્કેલ છે. કોઈને પામીને ખોવું એ ઘણું જ મુશ્કેલ છે. જે હૃદયને પીગાળે નહીં તે યાતના અધૂરી છે. ક્ષણભંગુર સિદ્ધિથી કઈ સિદ્ધ પુરુષ ન થવાય. ક્ષણભંગુર સિદ્ધિથી કઈ સિદ્ધ પુરુષ ન થવાય. જે સાધ્યતા પામે નહીં તે સાધના અધૂરી છે. કોઈના તોડવાથી ક્યાં તૂટી જવાનું છે હૃદય? કોઈના તોડવાથી ક્યાં તૂટી જવાનું છે હૃદય? જે પ્રણય પામે નહીં તે લીલા અધૂરી છે. છેલ્લો શેર રજૂ કરું છું. માત્ર લખવાથી સર્વસ્વ ક્યાં મળી જાય છે રહીશ? માત્ર લખવાથી સર્વસ્વ ક્યાં મળી જાય છે રહીશ? જે જન્મજાત મળે નહીં તે કલા અધૂરી છે. પ્રયત્ન ચાલુ રાખો. અને હવે હું હેમંતભાઈ મદ્રાસીને વિનંતી કરીશ કે પોતાની રચના રજૂ કરે. હેમંત મદ્રાસી. હેમંતભાઈ મદ્રાસી TNTV હાઈસ્કૂલના વિદ્યાર્થી, જ્યાં મેં પ્રજ્ઞાબેને કામ કર્યું. પ્રજ્ઞાબેન કામ કરે છે. હેમંતભાઈની બીજી ઓળખાણ કે એ ચિત્રો પણ સરસ દોરે છે, અને આવરણ ચિત્રો જુદા જુદા પુસ્તકોના ટાઇટલ પેજ પણ એમણે ઘણીવાર સારા બનાવ્યા છે. એમના વન મેન શો અને બીજા ચિત્ર પ્રદર્શનોની અંદર પણ એમના ચિત્રો રજૂ થયા છે. હેમંતભાઈને તો શુભેચ્છા. બકુલેશભાઈને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ડૉક્ટર મુકુલભાઈ ચોકસીની ગઝલ પર પંક્તિ પરથી ગઝલ રજૂ કરું છું. ગઝલનો મતલા છે, જીવન સદા છે મિશ્રણ બસ તેજ ને તમસનું. જીવન સદા છે મિશ્રણ બસ તેજ ને તમસનું. હોવું છે આપણું આ અંજળ અરસ પરસનું. હોવું છે આપણું આ અંજળ અરસ પરસનું. શેર છે. વેપાર લાગણી સપનાનો હતો અમારો. વેપાર લાગણી સપનાનો હતો અમારો. ના ખોટ ના નફો સર્વૈયું છે ગત વરસનું. ના ખોટ ના નફો સર્વૈયું છે ગત વરસનું. છીપાય ના કદી એવી મારી આ તૃષા છે. છીપાય ના કદી એવી મારી આ તૃષા છે. મૃગજળ બની ગયું સરનામું હવે તરસનું. કે મૃગજળ બની ગયું સરનામું હવે તરસનું. શેર છે. આ સાદગી મને માફક એવી આવી ગઈ છે. કે આ સાદગી મને માફક એવી આવી ગઈ છે. આંખો બધે પીએ છે સૌંદર્ય લો સરસનું. આંખો બધે પીએ છે સૌંદર્ય લો સરસનું. છેલ્લો શેર છે. દોસ્તો મીરાત મારી પાસે ખુમારી છે બસ. દોસ્તો મીરાત મારી પાસે ખુમારી છે બસ. ગૌરવ મને ય મુંગેરી મારી આ જણસનું. ગૌરવ મને ય મુંગેરી મારી આ જણસનું. જીવન સદા છે મિશ્રણ બસ તેજ ને તમસનું. હોવું છે આપણું આ અંજળ અરસ પરસનું. સરસ. અને હવે હું સુનિલભાઈ શાહને વિનંતી કરીશ કે પોતાની રચના રજૂ કરે. સુનિલભાઈ શાહ. નમસ્કાર. ગઝલનો મતલા છે કે એવું સહેજ પણ છે નહીં વાર્તા અધૂરી છે. કે એવું સહેજ પણ છે નહીં વાર્તા અધૂરી છે. તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે. ને શેર છે કે જેમને ન સમજાય કદી, જેમને ન સમજાય લાગણી કદી મારી,
જેમને ન સમજાય લાગણી કદી મારી એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે. ને રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે? કે રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે? એમની કશે ને ક્યાં દુઆ, બસ દુઆ અધૂરી છે. કે રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે? એમની કશે ને ક્યાં બસ દુઆ અધૂરી છે. ને સાંજ એટલું જોજે કે બધા જ ઉગડે રંગ, કે સાંજ એટલું જોજે કે બધા જ ઉગડે રંગ. આજ છો ને કોઈ કહે કે ઉષા અધૂરી છે. ને જે દિવસ તમે આવ્યા એ દિવસ ફરી આવે, કે જે દિવસ તમે આવ્યા એ દિવસ ફરી આવે. આ હૃદયને લાગે છે સાંત્વના અધૂરી છે. ને છેલ્લો શેર છે કે રંગ હાથમાં ઉઘડ્યા તોય ક્યાં મજા આવી, કે રંગ હાથમાં ઉઘડ્યા તોય ક્યાં મજા આવી. લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે. ને એવું સહેજ પણ છે નહીં, વાર્તા અધૂરી છે. તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે. મારી બકુલેશભાઈને વિનંતી છે કે દ્વિખંડી છંદો માટેના જે ટેકનિકલ પાસા છે, ખાસ કરીને એક ખંડ પૂરો થાય અને બીજો ખંડ શરૂ થાય ત્યારે શબ્દ ત્યાંથી તૂટવો ન જોઈએ, એ વિશે જરાક માહિતી આપે. થેન્ક યુ. આ બાબતની અંદર રવિન્દ્રભાઈ નયનભાઈની હાજરીમાં હું વધારે ના કહી શકું, તેઓ પાસે વધારે માર્ગદર્શન આપણે મળે. પરંતુ મારી સમજ પ્રમાણે જે પંક્તિ હોય, સંસ્કૃત છંદી હોય કે આપણા ગઝલી છંદી, અને ખાસ કરીને આ દ્વિખંડી, તો યતિ અને યતિભંગ એનું મહત્વ છે. યતિભંગ ન થાય એની સાવધાની રાખવાની હોય છે. એટલે એક ખંડ અને બીજો ખંડ, તો એ સંક્રાંતિ દરમિયાન શબ્દ ન તૂટે એટલે અર્થની અર્થને હાનિ ન પહોંચે એ રીતે કરવાનું હોય છે. એટલે દ્વિખંડની અંદર આવતા એવા છંદો જે આવે છે અને બીજા પણ કોઈ છે, તો એની અંદર લખનારની કસોટી થાય અને એ નિમિત્તેની સજ્જતા વધે એ બાબત જરૂરી છે એમ હું માનું છું. એટલે ફરી ફરીને મારે એ કહેવાનું કે જે નવા નવા લખનાર છે, જેણે હજુ એવી મહારત પ્રાપ્ત કરવાની બાકી છે, તેઓ આવા છંદો ઉપર પોતાનું કામ કરે બરાબર છે, પણ જો એમને એવું લાગે અથવા તો અહીંયાથી કહેવામાં આવે અને એવું લાગે કે આ તો બધું આપણે ન આવડે, અઘરું છે, આમાં આપણો ગજ નહીં, વગેરે વગેરે, એટલે શરૂઆત કરનાર હોય એણે ભલે જાણીતા પણ એક કે બે છંદથી શરૂ કરીને એ છંદ એ ઘૂંટીને પછી આગળ વધવું જોઈએ. બાકી જેવી જેની પ્રતિભા અને જે શ્રેષ્ઠ નામ છે, જે પ્રતિભા પોતે મહાન છે, એને તો પછી કોઈ નિયમ લાગુ નથી પડતા. અને એ જેમ સતાવધારી હોય છે એમ એ અનેક છંદોની ઉપર પણ એ પોતાની મહારત સિદ્ધ કરી શકે છે અને છેલ્લે સારી ગઝલો આપણને મળે છે. હજી પણ રવિન્દ્રભાઈ કે નયનભાઈ જયારે અહીંયા આવે ત્યારે વિનંતી કે આ યતિ કે યતિખંડ કે જે કઈ છે કે યતિભંગ, તો એના ઉપર એ લોકો 100% પ્રકાશ પાડે, કારણ કે આપણે બધાને જે જરૂર છે એ વિશેની, તો એ જાણ આપણને વધુ વિગત એવો આપણને આપે. અને હવે હું મારી રચના રજૂ કરીશ. ગનીભાઈની રચના ઉપરથી લખ્યું છે. લલગા લગા લગા લલગા લગા લગા કરીને જરી શરારત, કરીને જરી શરારત એ નજર પછી લજાઈ, કરીને જરી શરારત એ નજર
પછી લજાઈ કોઈ પાપણ ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું ને મને જિંદગી થોડી જીવવા જગાશું આપી મને જિંદગી થોડી જીવવા જગાશું આપી પછી એ જ નામ પર હું વટથી જીવી ગયો છું પછી એ જ નામ પર હું વટથી જીવી ગયો છું ને શે છે કે ન તું લાકડી બન્યો કે ન મેં આશ્રય માંગ્યો ન તું લાકડી બન્યો કે ન મેં આશ્રય માંગ્યો તે છતાંય તારે નામે જીવતર લખી ગયો છું ને છતાંય તારે નામે હું જીવતર લખી ગયો છું ને ભરી પ્રેમ ને નયનમાં કે ભરી પ્રેમ ને નયનમાં પ્રિય તે કદી શું જોયું તે કદી શું જોયું પછી હું બધી સળગતી નફરત ને પી ગયો છું કે ભરી પ્રેમ ને નયનમાં પ્રિય તે કદી ક જોયું પછી હું બધી સળગતી નફરત ને પી ગયો છું ને મને એટલી ખુશી કે ઉગે સૂર્ય તારે ગામે કે મને એટલી ખુશી કે ઉગે સૂર્ય તારે ગામે ભલે હું કિનારે પહોંચી જરી આથમી ગયો છું ભલે હું કિનારે પહોંચી જરી આથમી ગયો છું ને આ મને ગમતો ખૂબ શેર છે કે પછી પછી એક દીએ લોભી ભમરાને કેદ થઈ ગઈ કે પછી એક દી એ લોભી ભમરાને કેદ થઈ ગઈ પછી એ વિચારે એવું કે પછી એ વિચારે એવું કે હું ક્યાં ચૂકી ગયો છું કે પછી એ વિચારે એવું કે હું ક્યાં ચૂકી ગયો છું ને વર્ષોથી એક ચાહત કે વર્ષોથી એક ચાહત વરસું તરસ મુકામે વરસું તરસ મુકામે મળી એક એ જગાને મન ભીંજવી ગયો છું કે મળી એક એ જગાને મન ભીંજવી ગયો છું કરીને જરી શરારત એ નજર પછી લગાઈ કોઈ પાપણ ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું ધન્યવાદ તો હવે તો આપણે સીધા આપણે જઈશું બકુલેશભાઈ તરફ બકુલેશભાઈ પોતાની રચના રજૂ કર હા પંકજભાઈ વખારી આવ્યા છે આપ રજૂ કરો પંકજભાઈ આપની રચના મુકુલભાઈની પંક્તિ પૂરતી છે સાચું પડ્યું છે સપનું સાચું પડ્યું છે સપનું મધરાતના મનસનું આવ્યું છે ખાબ તારું આવી બન્યું તમસનું સોરી સાચું પડ્યું છે સપનું મધરાતના મનસનું આવ્યું છે ખાબ તારું આવી બન્યું તમસનું ને કાળો જુરાપો ઝટકી કાળો જુરાપો ઝટકી ખોલો કમાડ સાજણ રણઝણતું આંગણામાં ગાળું ઊભું રજસનું શું કામ છે ન પૂછો આવ્યો છું આવકારો શું કામ છે ન પૂછો આવ્યો છું આવકારો કઈ પણ કહું તે જૂઠું બહાનું હશે દરસનું કઈ પણ કહું તે જૂઠું બહાનું હશે દરસનું પહોંચે ના સાદ અહીંથી વાદળ સુધી તમારો પહોંચે ના સાદ અહીંથી વાદળ સુધી તમારો પર્વત ઉપર પુગાડો ઝરનું જરા તરસનું પર્વત ઉપર પુગાડો ઝરનું જરા તરસનું એ છેલ્લું છે કે એને બસ ફગાવી નિર્ભર થઈ જવું છે એને બસ ફગાવી નિર્ભર થઈ જવું છે શું કામ છે વ્યથાની છેલ્લી બચી જણસનું શું કામ છે વ્યથાની છેલ્લી બચી જણસનું થઈ ગયું
ગૌરાંગ ભાઈ પોતાની રચના અહીં આપી ગયા છે, તો શ્રી જનક ભાઈ એમનું પઠન કરશે. ગૌરાંગ ભાઈ ઠાકર ની રચના. ગૌરાંગ ઠાકર ની ફક્ત આજ કારણ થી યોગ્યતા અધૂરી છે, ફક્ત આજ કારણ થી યોગ્યતા અધૂરી છે. આપણા બધા પાસે ઝંખના અધૂરી છે. જ્યાં સુધી હું દર્પણને સાંભળી નથી શકતો, જ્યાં સુધી હું દર્પણને સાંભળી નથી શકતો, ત્યાં સુધી બધી મારી આ કલા અધૂરી છે. જ્યાં સુધી હું દર્પણને સાંભળી નથી શકતો, ત્યાં સુધી બધી મારી આ કલા અધૂરી છે. મહેકવા હવા અહીંયા જો હવત, મહેકવા હવા અહીંયા જો હવા ત્યાં મારે, તો અમારી નજરોમાં હે એ હવા અધૂરી છે. મહેકવા હવા અહીંયા જો હવા ત્યાં મારે, તો અમારી નજરોમાં એ હવા અધૂરી છે. જિંદગી અભિનય છે, હું અનુભવી ક્યાં છું? જિંદગી અભિનય છે, હું અનુભવી ક્યાં છું? એટલે આ મંચનની સૌ મજા અધૂરી છે. જિંદગી અભિનય છે, હું અનુભવી ક્યાં છું? એટલે આ મંચનની સૌ મજા અધૂરી છે. કેમ છો પૂછે કોઈ, હું કહું મજામાં છું. કેમ છો પૂછે કોઈ, હું કહું મજામાં છું. સભ્યતા તો પૂરી છે, ભાવના અધૂરી છે. કેમ છો પૂછે કોઈ, હું કહું મજામાં છું. સભ્યતા તો પૂરી છે, ભાવના અધૂરી છે. લોહિયા દક્ષિણા ના મળે તને જ્યારે, લોહિયા દક્ષિણા ના મળે તને જ્યારે, માંજે કે તારામાં ઢોંટા અધૂરી છે. લોહિયા દક્ષિણા ના મળે તને જ્યારે, માંજે કે તારામાં ઢોંટા અધૂરી છે. જિંદગી વિશે લોકો એક મત થઈ બોલ્યા, જિંદગી વિશે લોકો એક મત થઈ બોલ્યા, શ્વાસ પૂરા થઈ ચાલ્યા, વાર્તા અધૂરી છે. જિંદગી વિશે લોકો એક મત થઈ બોલ્યા, શ્વાસ પૂરા થઈ ચાલ્યા, વાર્તા અધૂરી છે. ફક્ત આજ કારણથી યોગ્યતા અધૂરી છે. આપણા બધા પાસે ઝંખના અધૂરી છે. ગૌરાંગ ઠાકરની આ ગઝલ. હા, હરીશભાઈ ઠાકર છે અહીં, તો હરીશભાઈને વિનંતી કે પોતાની એ રચના રજૂ કરે. શ્રી હરીશભાઈ ઠાકર. હરીશભાઈની પંક્તિ ઉપરથી મતલબ, જિંદગીને જીવવાની ઝંખના અધૂરી છે. જિંદગીને જીવવાની ઝંખના અધૂરી છે. એ મજા છે એની કે એ મજા અધૂરી છે? એ મજા છે એની કે એ મજા અધૂરી છે? નસેર છે કે જેવી રીતે ધારીથી થઈ શકી ના એ રીતે, જેવી રીતે ધારીથી થઈ શકી ના એ રીતે જિંદગીની લાગે છે સરભરા અધૂરી છે. જિંદગીની લાગે છે સરભરા અધૂરી છે. ને મારું પાત્ર હું ભજવું, તારું ભજવી લેજે તું. મારું પાત્ર હું ભજવું, તારું ભજવી લેજે તું. જોઈએ હવે કોની પાત્રતા અધૂરી છે, જોઈએ હવે કોની પાત્રતા અધૂરી છે. ને સિદ્ધ હો, સિદ્ધ હસ્ત થઈ જાશો તો દશા થશે એવી, સિદ્ધ હસ્ત થઈ જાશો તો દશા થશે એવી. કે સાધી લીધી છે સિદ્ધિ, સાધના અધૂરી છે. સાધી લીધી છે સિદ્ધિ, સાધના અધૂરી છે. ને છેલ્લો શેર છે કે આવતા રહ્યા જાતા પણ ગયા ઘણા મિત્રો, આવતા રહ્યા જાતા પણ ગયા ઘણા મિત્રો. જે પૂરી થતી ગઈ તે મિત્રતા અધૂરી છે, જે પૂરી થતી ગઈ તે મિત્રતા અધૂરી છે. ને જિંદગીને જીવવાની ઝંખના અધૂરી છે. એ મજા છે એની કે એ મજા અધૂરી છે. ઠક્કરે રજૂ કરી. અગાઉ પણ એમણે જ્યારે જ્યારે રચનાઓ રજૂ કરી છે તો બિલકુલ આમ ટચી રચનાઓ, હૃદયને ગમી જાય એવી રચના એમણે રજૂ કરી છે. આપણે આજે બકુલેશભાઈની વર્ષગાંઠ છે એટલે એમને છેલ્લા ઉપસ્થિત કરીશું. એ પહેલા શ્રી રવિન્દ્રભાઈને વિનંતી કરીશ
કે પોતાની રચના રજૂ કરે. ચાલે એ વાત ખોટી, મોસમ જો હો વિરહની, મોસમ જો હો વિરહની તો પૂર હશે વરસનું. ચોમાસું ચાર મહિના ચાલે એ વાત ખોટી, મોસમ જો હો વિરહની તો પૂર હશે વરસનું. ને જળમાં બે લાકડા હો બસ એમ આપણે બે, જળમાં બે લાકડા હો બસ એમ આપણે બે, તો પણ કર્યું છે કેવું સગળું અરસ પરસનું. જળમાં બે લાકડા હો બસ એમ આપણે બે, તો પણ કર્યું છે કેવું સગળું અરસ પરસનું. ને ચિઠ્ઠી ચિતારી રણમાં વિનાશ જેમ આવે, ચિઠ્ઠી ચિતારી રણમાં વિનાશ જેમ આવે તો ક્યાંથી કોઈ કારણ બાકી રહે તરસનું. ચિઠ્ઠી ચિતારી રણમાં વિનાશ જેમ આવે તો ક્યાંથી કોઈ કારણ બાકી રહે તરસનું. ને ઉઠીને દૂર ભાગો તો પણ ખબર પડે છે, ઉઠીને દૂર ભાગો તો પણ ખબર પડે છે, ઢાંકી શકો ન કારણ ક્યારેય અંતરસનું. ઉઠીને દૂર ભાગો તો પણ ખબર પડે છે, ઢાંકી શકો ન કારણ ક્યારેય અંતરસનું. ને યાદો એ બેઉ જણને કેવું ભળાવ્યું ઘર કે, યાદો એ બેઉ જણને કેવું ભળાવ્યું ઘર કે, તારે થયું જણસનું મારે થયું કણસનું. યાદો એ બેઉ જણને કેવું ભળાવ્યું ઘર કે, તારે થયું જણસનું મારે થયું કણસનું. ને છેલ્લો શેર છે કે મરવાનું કોઈ રીતે પૂરું ન થાય ત્યારે, મરવાનું કોઈ રીતે પૂરું ન થાય ત્યારે ચસ્તું નથી જરા પણ વાતાવરણ તમસનું. મરવાનું કોઈ રીતે પૂરું ન થાય ત્યારે ચસ્તું નથી જરા પણ વાતાવરણ તમસનું. ને અજવાસના જડે તો કરવાનું શું દિવસનું, તૂટી પડે ઇમારત તો શું કરવું ફરસનું. થેન્ક યુ. આજે મારી વર્ષગાંઠ છે ને એનો મને મારી લાયકાતથી વધારે લાભ મળી રહ્યો છે અને નમ્રતાપૂર્વક એ હું સ્વીકારું છું, કૃતજ્ઞતાપૂર્વક. આજે ઘણા બધા લોકોની પણ વર્ષગાંઠ હશે અને છે, કેટલાકના તો નામ મને ખબર છે. ઉપેન્દ્ર ત્રિવેદી આપણા મોટા કલાકાર, તો એની વર્ષગાંઠ, હર્ષ બ્રહ્મભટ્ટ એની પણ વર્ષગાંઠ. એટલે આ દિવસે કેવા કેવા લોકોની વર્ષગાંઠ અને આ કેવાની વર્ષગાંઠ. એનીવે મિત્રો છે બધા પ્રેમપૂર્વક યાદ કરે છે અને હું બધાનો જ ભાગ છું. હું કંઈ ને કંઈ જન્મીને કે આજે વર્ષગાંઠ ફરી આવી એને મેં વિશેષ નથી કર્યું, પણ ફરીને કહું છું કે આજે ડૉક્ટરોની બોલબાલા છે. આજે પંક્તિઓ કાઢી તે પણ હરીશ ઠક્કરે કાઢી છે એવું મારે મને કહેવામાં આવ્યું, તો એમને પણ અભિનંદન આપીએ. અને જાણકારી મળે આપણી આમ કલમને કસાય, કસવાની તક મળે અને એ રીતે બરાબર છે, સારું છે. અને મહિલાઓની પણ બોલબાલા છે કે ઘણી બધી મહિલાઓ ઉત્સાહથી આ ઉપક્રમમાં જોડાય છે. નવોદિતો પણ ઘણા બધા છે. નવોદિતોની રીતે મેં અગાઉ મેં એક બે વાત કરેલી કે એવા જાણીતા એક બે છંદની અંદર એ પોતાની કલમને કસે અને પ્રતિભાનો નિખાર લાવે, નહીં તો એ નિરાશ થાય એવો પૂરો આખો એની અંદર એ છે. એટલે મેં આ રીતે કહ્યું. અને રવિન્દ્રભાઈની ગઝલને ધ્યાનમાં રાખીને એ તમારા હાથમાં વાંચીને તમે એની અંદર ઉતરવાનો પ્રયાસ કરો તો ખ્યાલ આવે કે શબ્દોનું ચયન, વાક્ય વિન્યાસ, ગઝલીય જે ચમત્કૃતિ આવે કાફિયાની અંદર એ કેવી રીતે આવે.
તો આ પણ બધી વાત છે. છંદ પ્રદીપ કાફિયા બરાબર છે, એ તો એના પ્રાણ છે, પણ એને ગઝલની અંદર મૂકીને આખું એક જે રસાયણ તૈયાર થાય છે એ તરફ આપણા બધાની ગતિ હોય. એટલે એની અંદર કોઈ માણસ સંપૂર્ણ નથી, કોઈ માણસ નિષ્ફળ નથી, કોઈ ખેલાડી એક એક દાવની અંદર સદી ફટકારે કે અંડસ વિકેટ લે એ પણ શક્ય નથી. અને જો ખૂબ ખર્ચાળ પુરવાર થાય બોલર તો તે પણ બરાબર નથી. એવી રીતે કોઈ જાણીતું નામ હોય અને એને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય ગઝલની અંદર તો એ પણ બરાબર નથી. એટલે ટૂંકમાં આની અંદર નીવડે વખાણ એમ આપણે કહી શકીએ. મારે બધાને બીજું કેવું નથી, બધાનો આભાર, બધાનું ઋણ હું માથે ચડાવું છું. અને રવિન્દ્ર છે, નયનભાઈ છે અને ઘણા બધા મિત્રોની સાથે રહીને જે કંઈ મને થોડું ઘણું સૂઝ્યું છે એ હું કરતો આવ્યો છું અને કરું છું. તો મારી દ્રષ્ટિએ આ તરહી મુશાયરાની પણ એક રીતની મર્યાદા છે અને બીજી રીતે એનો લાભ છે. એટલે એની અંદર વધારે આપણા ન જાય એ ઉપક્રમનું આપણે સ્વાગત કરીએ. છંદની છૂટની પણ વાત કરી કે પેલા કાફિયાની પેલા ચયનની પણ આપણે વાત કરીએ તો આ બધાની અંદર બહુ જ સાવધ રહેવાની આપણને જરૂર છે. અને આપણી અજ્ઞાનતા કે ગફલત છંદની છૂટમાં ન આવે એ આપણે જોવું જોઈએ. અને કોઈ સારી કલમ હોય અને એનાથી કોઈ ગાફેલિયા થઈ જાય અને કાફિયાના ચયનમાં કે બીજી મુશ્કેલી પડે તો એટલે અંશે એ ગઝલને અને ગઝલકારને પણ શોષવાનું હોય છે. ઘણીવાર ગઝલકારને ખબર જ હોય છે કે આ જગ્યાએ મેં ગડબડ કરી છે, પણ એ પણ એક જાતની છૂટ હશે એમ એ પોતે તો માનતો હશે. તો પંક્તિ ઉપરની ગઝલ હું રજૂ કરું છું. એમાં ત્રણ મતલાઓ હશે અને છેલ્લા મતલાની અંદર આ ઘીરા લગાડી છે આ પંક્તિને. તો હરિન્દ્રભાઈની એ રચના હું રજૂ કરું છું. ફરી ફરી ઉજાસ છે, ફરી ફરી અમાસ છે, ફરી ફરી ઉજાસ છે, ફરી ફરી અમાસ છે, અનુક્રમે તિમિર ને તેજ મારી આસપાસ છે, ફરી ફરી ઉજાસ છે. હું ખાળવા મથું છું તેમ દ્વિગુણિત રકાસ છે, હું ખાળવા મથું છું તેમ દ્વિગુણિત રકાસ છે. જેઓને મન આ છે રમત, જેઓને મન આ છે રમત, કહે છે શું ઝકાસ છે. હું ખાળવા મથું છું તેમ દ્વિગુણિત રકાસ છે, જેઓને મન આ છે રમત, એવો કહે રમત કહે છે શું ઝકાસ છે. અને સવાલ પર સવાલ છે બે ઉકલે પચાસ છે, સવાલ પર સવાલ છે બે ઉકલે પચાસ છે, હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, સવાલ પર સવાલ છે. અને આગળનો શેર છે કે અમુક મિત્ર અવગણે, અમુકને હું અવગણું. મિત્રોમાં પણ આવી બધી શ્રેણીઓ હોય છે. અમુક મિત્ર અવગણે, અમુકને હું અવગણું, હું જેને જેને ચાહું છું તેઓના અન્ય ખાસ છે. અમુક મિત્ર અવગણે, અમુકને હું અવગણું, હું જેને જેને ચાહું છું તેઓના અન્ય ખાસ છે. અને તૂટે છે જ્યારે 12 13 સાંધવા શું 5 7 તૂટે છે જ્યારે, પેલી કહેવત યાદ કરો, તૂટે છે જ્યારે 12 13 સાંધવા શું 5 7 બધું એ પડતું જોઈને છૂટી ગયા પ્રયાસ છે, હવા ફરી ઉદાસ છે. અને હૃદય શું રાખ્યું મેં વિશાળ, હૃદય શું રાખ્યું મેં વિશાળ, ભીડ થઈ વિપત્તિની, હૃદય શું રાખ્યું મેં વિશાળ, ભીડ થઈ વિપત્તિની, નિરાશ કોને હું કરું દરેકનો સમાસ છે, હવા ફરી ઉદાસ છે. અને છેલ્લો શેર છે કે ગુલાબ મોગરો ચમેલી મગમગે છે એક પાક, ગુલાબ મોગરો ચમેલી મગમગે છે એક પાક, બીજી તરફ કહો ને કેમ ખેંચતો કપાસ છે,
હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે. હવે જનકભાઈની આજ્ઞાને આધીન એવી હું ગઝલ વાંચીશ. એવું કહેશે એટલે એ ગઝલને અર્ધેથી પણ કહેશે ચાલશે, એટલે એ ગઝલ પૂરી કરીને આપણે પૂરું કરીશું. બે ત્રણ ઓકે 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 ઓકે. હું તો પાંચ લાવડો, પાંચમાંથી કોઈ પણ ત્રણ વાંચું છું. હા, કાયમનું શીર્ષક છે ગઝલનું, ગઝલ છે મારું ઠોકર થવાનું કાયમનું, તારું મોં ફૂલવાનું કાયમનું. મારું ઠોકર થવાનું કાયમનું, તારું મોં ફૂલવાનું કાયમનું. ખુદને ભૂલી જવાનું કાયમનું, બીજો મતલબ છે ખુદને ભૂલી જવાનું કાયમનું, સૌને કંડારવાનું કાયમનું. અને શેર છે કે હું શીશી ને તું અત્તરી ઘટના, હું શીશી ને તું અત્તરી ઘટના, મારું પણ મહેકવાનું કાયમ છું. તું શીશી ને હું શીશી ને તું અત્તરી ઘટના, મારું પણ મહેકવાનું કાયમનું. અને આ શેર છે પથ્થરની દ્રષ્ટિએ. અને જોજો કે કાચ સાથેનું અંજળે કેવું, કાચ સાથેનું અંજળે કેવું, જય નિકટ તૂટવાનું કાયમનું. કાચ સાથેનું અંજળે કેવું, જય નિકટ તૂટવાનું કાયમનું. અને હું બરડ છું કઠોર છું પૂછો, હું બરડ છું કઠોર છું પૂછો, ચૂપ ત્યારે થવાનું કાયમનું. અને આડે હાથે હું ખુદ મુકાયો છું, હું આડે હાથે ખુદ મુકાયો છું, મારું ફંફોસવાનું કાયમનું. છેલ્લો શેર છે કે એમ તું આટલેથી ખુશ શાને, એમ તું આટલેથી ખુશ શાને, ખુદને પડકારવાનું કાયમનું, મારું ઠોકર થવાનું કાયમનું. અને એક જે ગઝલ છે એનું શીર્ષક છે બે જણા આવી મળ્યા પણ દૂર હતા, બે જણા આવી મળ્યા પણ દૂર હતા, બે જણા સાથે રહ્યા મજબૂર હતા. બે જણા આવી મળ્યા પણ દૂર હતા, બે જણા સાથે રહ્યા મજબૂર હતા. અને પોત પોતાના વિશે ચકચૂર હતા, પોત પોતાના વિશે ચકચૂર હતા, સામા માટે બેઉ નામંજૂર હતા. પોત પોતાના વિશે ચકચૂર હતા, સામા માટે બેઉ નામંજૂર હતા. અને ટપ ટપક ટપ ટપ શીસકતા સૂર હતા, ટપ ટપક ટપ ટપ શીસકતા સૂર હતા, ને વીરા વ્યાકુળ નયનમાં પૂર હતા. ટપ ટપક ટપ ટપ શીસકતા સૂર હતા, ને વીરા વ્યાકુળ નયનના પૂર હતા. અને બે જણા જો ધારતે જીવી જતે બે જણા અક્કડ અને મગરૂર હતા. અને છાંયડો ભાગ્યે મળ્યો સહવાસનો ભર ઉનાળે બેઉ જણ ઘેઘૂર હતા. છાંયડો ભાગ્ય મળ્યો સહવાસનો. અને આ પ્રશસ્તિ પત્ર શું ઓછો સરળ, આ પ્રશસ્તિ પત્ર શું ઓછો સરળ, પ્રેમમાં વેઠ્યું અને મશહૂર હતા. અને સામ સામે બેઉ જણ આવી ઉભા, ચલો શેર છે સામ સામે બેઉ જણ આવી ઉભા, કોણ બોલે જાણવા આતુર હતા. બે જણા આવી મળ્યા પણ દૂર હતા, બે જણા સાથે રહ્યા મજબૂર હતા. અને છેલ્લી ગઝલ ઝરણ બોલ્યું, આ એનું શીર્ષક છે, ગઝલ છે કે વખત બે વખત યાદ કરવાનું કેવું,
વખત બે વખત યાદ કરવાનું કેવું સમજ હોય છે કઈક રીતભાત જેવું વખત બે વખત યાદ કરવાનું કેવું સમજ હોય છે કઈક રીતભાત જેવું અને શેર છે કે જુદી રીતે ગણ દાખલો જિંદગીનો જુદી રીતે ગણ દાખલો જિંદગીનો નહીં તો નિરાશા છે સો માંથી નેવું જુદી રીતે ગણ દાખલો જિંદગીનો નહીં તો નિરાશા છે સો માંથી નેવું અને એ બોજા વડે સારી રીતે જીવાશે આ મારી વાત છે એ બોજા વડે સારી રીતે જીવાશે નથી મારે ચૂકવવું મિત્રોનું દેવું એ બોજા વડે સારી રીતે જીવાશે નથી મારે ચૂકવવું મિત્રોનું દેવું અમુક બોજો એવો હોય છે કે એને માથા ઉપર રાખવાનું ગમે છે કે રીતે સારી રીતે જીવાશે એ બોજા વડે સારી રીતે જીવાશે નથી મારે ચૂકવવું મિત્રોનું દેવું અને સીતમ સામે કાંતો ભાઈ માથું ઉંચકવું સીતમ સામે કાંતો ભાઈ માથું ઉંચકવું નહીતર વિધાતા વિતાડે તે સેવું સીતમ સામે કાંતો ભાઈ માથું ઉંચકવું નહીતર વિધાતા વિતાડે તે સેવું અને એક પ્રશ્ન પૂછે છે અને એનો એક જવાબ છે કે તરોતાજા શી રીતે રહેવું કહે ને કવિએ પૂછ્યું કે તરોતાજા શી રીતે રહેવું કહે ને ઝરણ બોલ્યું ખળખળ વહેવું તરણ તરોતાજા શી રીતે રહેવું કહે ને ઝરણ બોલ્યું ઉત્તરમાં ખળખળ વહેવું અને વિચારો વિવાદોનો અગ્નિ શું ભડકાવવો છે વિવાદોનો અગ્નિ શું ભડકાવવો છે તરત ખોટી બાબતનું ઉપરાણું લેવું વિવાદોનો અગ્નિ શું ભડકાવવો છે તરત ખોટી બાબતનું ઉપરાણું લેવું અને મક્તામ શેર છે ચલો કે તણાશે તું ક્યાં લગ તણાશે તું ક્યાં લગ બકુલેશ તર તું તણાશે તું ક્યાં લગ બકુલેશ તર તું સમયને હવે ચોખ્ખું પરખાવી દેવું અને વખત બે વખત યાદ કરવાનું કેવું સમજ હોય છે કઈ રીતભાત જેવું બકુલેશભાઈને તાળીઓથી વધાવી લઈએ અમે અને શ્રી જનકભાઈને વિનંતી કરીશ કે એઓ પોતાની જે કંઈક વાત હોય તે રજૂ કરે અને મને અહીં જે સ્થાન આપ્યું બદલ એમનો ખૂબ ખૂબ આભાર દોસ્તો થોડીક વાત કરી છે ગઝલ જ્યારે તરાઈ મુસારો થાય છે ત્યારે અમારી એવી ખાસ સૂચન કે જે નવો રીતે લખે છે તેઓ પહેલાં તો કોઈ સજ્જ ગઝલકારને બતાવે સીધે સીધું એવું પતન થાય અને એમાં ઘણી બધી ભૂલો હોય એ આપણે આ મુસારોનો માહોલ આપણે તો યુટ્યુબ પર આને આખું મૂકીએ છીએ એટલે સુરતનો પણ ખરાબ દેખાય એમાં ને હજુ એવું મારું માનવું એવું પણ છે કે જે બકુલેશ્વર સૂચન જોયું તેમ કે ગઝલો પહેલાંથી મંગાવી લેવી એટલે જે અહીં પણ જે સંચાલન કરે છે જેઓ તે પણ આ ગઝલો વિશે બોલી શકે ખાસ તો આ એક શીખવાનો ઉપક્રમ છે ઘણું બધું નબળું ઘણું બધું છંદ વગરનું અને કાફિયા તરીફની સમજ વગરનું લખાઈ ગયું એ ગઝલ કે કોઈ પણ સાહિત્ય કૃતિમાં સર્જનમાં બહુ મહત્વનું નથી એમાં સાધના કરવી પડે છે તો આપણે સૌ સાથે મળીને એક સરસ હવે પછી નવા ગઝલકારો બહાર આવે એ રીતનો ઉપક્રમ કરીએ તો થોડાક નિયમો પણ બનાવીએ કે હવે પછી જે તરાઈ મુસારો થશે તેમાં આપણે પહેલેથી ગઝલ મોકલવાની રહેશે અને પછી એનું પઠન થશે એની પર ચર્ચા થશે અને જો શક્ય હોય એટલે રવિન્દ્રભાઈ જેવા કે બકુલેશ કે નયનભાઈ જેવા જો 3 દિવસ પહેલાં આવીને પણ ચર્ચા કરવી હોય તો એ ચર્ચા થઈ શકે અને એમાં સુધારાનો અવકાશ થઈ શકે કારણ કે આપણે ગઝલ લખીએ પછી એમાં બારમાં મઠાડીને આપણે પણ સજ્જ થવાનું છે એટલે આટલું મારું એવું માનવું છે જો આપ સંમત થશો તો રીતે કરીશું આપણે ભલે થોડીક ઓછી ગઝલો અહીંથી રજૂ થાય પણ જે રજૂ થાય તે એકદમ સરસ હોય ને જે બહાર જતી હોય આપણા સુરતની બહાર જતી હોય જે યુટ્યુબ દ્વારા ત્યારે એમ થાય કે નહીં સુરતની ગઝલો એટલે શ્રેષ્ઠ ગઝલો થોડાક કાર્યક્રમ મારે જાહેરાત કરી છે આજે સાંજે હમણાં પ્રાગનું અવસાન થયું છે એટલે આજે સાંજે 5 કલાકે
અલવિદા પ્રાણ એનો ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમ સાંજે 5 કલાકે અહીં નરેશ કાવડિયા કરશે. ચંચી મહેતાની વ્યાખ્યાન માળા આપણે કરીએ છીએ એમાં 20મી તારીખે સાંજે 6 કલાકે શનિવારે મહેશ ચંપકલાલ નાટક ટ્રેજેડી જીવનમાં અને નાટકમાં નાટકનો વિષય છે એમાં ટ્રેજેડી જીવનમાં અને નાટકમાં 20મી તારીખે મહેશ ચંપકલાલ વક્તવ્ય આપશે. આપણે દર મહિને લગભગ હાસ્યોત્સવ કરીએ છીએ તો 21મી તારીખે સાંજે 5 કલાકે આપણે અહીં હાસ્યોત્સવ કરીશું અને એક બહુ મહત્વનો એક કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ 4 ઓગસ્ટ રવિવારે. આણંદ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક છે ગુણવંત વ્યાસ, એવો રમેશ કથા કરે છે. રમેશ પારેખના જીવન પર આધારિત એના કાવ્યો પર આધારિત સરસ મજાની કથા કરે છે 4 કલાકની. 4 ઓગસ્ટે એ ગુણવંત વ્યાસ અહીં રમેશ કથાનું આયોજન કર્યું છે. એમણે અત્યાર સુધીમાં અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં આ કથાઓ કરી છે. વિવેચકોએ, ખાસ તો મોરારીબાબુએ અને બધાએ આ કથાઓ વખાણી છે. આપને પણ ગમશે. પણ આ 4-5 કલાકનો કાર્યક્રમ છે એટલે એમાં આપણે થોડુંક અલ્પાહાર કેવી વ્યવસ્થા રાખવી પડશે, એટલે જેઓ નામ નોંધાવશે તેમને જ અહીંયા આપણે એન્ટ્રી આપીશું એવું મારો વિચાર છે. એટલે જો આપણે રસ હોય તો અમને કહેશો તો સમય નક્કી કરશું. પછી 9 થી 1 મારો વિચાર છે. તો રમેશ કથા 4 ઓગસ્ટ રવિવારે સવારે આપણે રાખીશું, ગુણવંત વ્યાસ કરશે. આપ સૌ કાર્યક્રમમાં આવો છો અને હવે પછી આપણે જે ગઝલો રજૂ કરીએ તે વધુ સ્થજ હોય, વધુ પરિપક્વ હોય ને એમાં તમે આજુબાજુના સજ્જ ગઝલકારોનો સાથ લઈ શકો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો બકુલેશભાઈની આજે વર્ષગાંઠ છે. 67 હું બેઠું, બીજા 100 વર્ષ જો જીવવાના છે 100 વર્ષ સુધી અને ઘણું બધું લખવાના છે તો આપણે એમણે ઊભા થઈને તાળીઓ ગગડાથી બધાવી. પ્રજ્ઞાબેનનો ખાસ આભાર, અચાનક બેસાડી દીધા અને એમણે સંચાલન કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.